ખ ઉપર થી આવ્યો છે અને ખ એટલે ખરજવું આ આ ચામડીના વિકાર પણ મૂળભૂત રીતે ખહુર્યું શબ્દ કૂતરા માટે વપરાય પણ માત્ર કૂતરામાં જ ખહુરિયા હોય એવું નહીં માણામાં ખહુરિયા હોય જે જાતવાળા કૂતરા હોય એ તો પચીસ હજાર પચાસ હજાર લાખ લાખ રૂપિયાના વેચાય અને જે ખહુરિયા હોય ને એને કોઈ આંગણામાં બેહવા ન દે મફતય ઘરમાં ન રાખે જાતવાળા કૂતરાને માણસો ઘરમાં રાખે ખહુરિયા ને માણસો આંગણામાંય ન બેસવા દે જાતવાળા કૂતરાને તો દવાખાને લઈ જાય ખહુરિયું માંદું પીડ્યું હોય ને એને પાણો મારે અંબાલાલે એક કૂતરો લીધો પછી લઈને આમ લટાર મારવા નીકળ્યો હવે અંબાલાલને નસીબ નબળા તે હું જ સામે મળ્યો મેં કીધું આ ગધેડાને લઈને ક્યાં આલ્યો અંબાલાલની ચોટલી ખીતો થઈ ગઈ ઈ કે ગધેડો નથી આ ડોબરમેન છે ડોબરમેન મેં કીધું ડોબા તને નહીં કૂતરાને પૂછું છું કે તું આ ગધેડાને લઈને ક્યાં આલ્યો કારણ કે કૂતરો ડોબરમેન પણ અંબાલાલ હાવ ગોબરમેન કૂતરાના જે બધા બિસ્કિટ ને કૂતરાની વસ્તુ મળે ને એવા સ્ટોરમાં પહોંચી ગયો અને આમ બોલે બહુ ઉતાવળું અંબાલાલ ત્યાં જેમ કે કૂતરાને ખાવાનું બિસ્કિટ છે ઓલા વેપારી સામે જો એ કે શું એ કૂતરાને ખાવાનું બિસ્કિટ છે વેપારી કે આઈ ખાવા છે બાંધી દઉં ફલામાણા કૂતરા ભેગા રહીને તમે હાવ કૂતરા જેવા થઈ ગયા માણસ એક જ એવું પ્રાણી છે કૂતરાને નથી કહેવું પડતું કે તું કૂતરો થા ગધેડા નથી કહેવું પડતું કે તું ગધેડો થા પણ સાહેબ માણસને વારંવાર કહેવું પડે છે કે ભાઈ તું માણસ થા એક કૂતરી હતી ઈ પાછી એજ્યુકેટેડ કૂતરી ભણેલી ગણેલી કૂતરી તે ઈ આમ ભીત ઉપર બોળ વાંચી ગઈ નાનું કુટુંબ સુખી કુટુંબ બે બાળકો બસ એટલે એને બે જ ગલુડિયાને જન્મ આપ્યો કારણ કે એજ્યુકેટેડ કૂતરી એનો હસબન્ડ એજ્યુકેટેડ કે બે બાળકો બસ નહીતર આ લોકો તો બહુ ઉદારતાથી જન્મ આપે અને પાછા ફિલ્મના શોખીન તે છોકરાના નામ પાડ્યા જય અને વીરુ ગલુડિયા જય અને વીરુ એમાં હસબન્ડ અને વાઈફને કંઈક વાંધો પડ્યો અને ઝઘડો થયો સાહેબ જે અભણ હોય ને એ ગમે એટલા દુઃખ સહન કરીને દાંપત્ય જીવનને તૂટવા ન દે બાકી જે એજ્યુકેટેડ હોય ને સાહેબ આ બટકણા દાંપત્ય જીવન હોય એને 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 નોખા પડતા વાર ન લાગે સાહેબ છૂટાછેડાનો કેસ આયલો ને છૂટા પડી ગયા કૂતરો ને કૂતરી બે અને કોર્ટે કૂતરીને જીવાય બાંધી દીધી કૂતરાને કીધું કે તારે દરરોજ ચાર રોટલીને દેવાની મા બાપ બે છૂટા પડી ગયા પછી આ જય અને વીરોને થયું કે હવે મા બાપ જ ભેગા નથી રહેતા તો આપણે હવે મા બાપ સાથે રહીને શું કામ છે એટલે એક શેરીમાં જય જતો રહ્યો અને એક શેરીમાં વીરુ જતો રહ્યો બે નક્કી કર્યું તો હાથમ આઠમનો મેળો ભરાય ત્યારે ગામના પાદર ભેગા થાયશું એક વર્ષ પછી મળશું અને કુદરતને કરું અને જય પહોંચ્યો નગર શેઠના હવેલીના આંગણામાં અને વિરુ એક વિધવા ઝૂંપડીએ જઈને બેઠો અને સાહેબ જે જમાવટ થઈ કારણ કે શેઠ કોરી રોટલી ખાય અને જય ઘી ચોપડી અને બેવડો બાંધો થયો ભાઈ અને એક વર્ષ પછી હાથમાઠમના મેળામાં બે ગલુડિયા ભેગા થયા પણ વીરુને ને તો આમ હાડકા ઉપર ચામડી ચોટી રેલીઓ આવ મરવાની અણીએ જીવતો તો અને જ્યાં આમ ભાઈને જોયો એટલે જય બોલ્યો કે તું આવા દુઃખ સહન કરીને રહેશ ભાઈ તને ખાવા નહીં મળતું હોય એક વરતે કાઢ્યું શું કામ હાલ અત્યાર અત્યારે તું નગર શેઠના આંગણામાં આવતો રે મારી સાથે કારણ કે શેઠીઓ બે જ રોટલી ખાય છે ને ભાઈડો બાર ખાય છે પણ ઓલા વીરુએ કીધું કે ના હું આ વિધવા માળીનું આંગણું નહીં મૂકું કે એનું શું કારણ

જય કે માળી નો મગજ નહી જાય એ પેલા તારું જીવ એટલે જે વસ્તુ બનવાની જ નથી અને એની રાહ જોઈને બેસે ને તો તો માણસ હોય એને ખહુરિયું જ કહેવાય સાહેબ કે જે વસ્તુ શક્ય જ નથી એની રાહ જોઈને બેસે મારી શેરીમાં એક ખહુરિયો ને ખહુરી બે છે અને પાછા ઈ શિયાળાની કડકડતી ટાઈટમાં આમ જમીનમાં ખાડા ગાળે અને ધૂળની હૂંફમાં હૂંતા હોય કારણ કે એને કંઈ ગોદડાત હોય નહીં પણ સાહેબ એ જમીનની હૂંફમાં એવા નિરાતે હૂંતા હોય કારણ કે માણસ છે ને જો સંતોષથી જીવે ને રાજકોટ રંગીલું શહેર છે એના માટે એમ કહેવાય છે કે બપોરે બેથી ચાર લાખ રૂપિયાનો ગ્રાક આવે ને તો એ વેપારી શટર પાડી દે આને સંતોષ કહેવાય બે થી ચાર રાજકોટ માં ભિખારી હુઈ જાય બોલો અને હુઈ તો જાય પણ આમ છાલ્યું ઊંધું મૂકીને હોય ઈ કે હવળું મૂકીને કોઈ સિક્કો નાખે ને ખણીંગ અવાજ આવે ને નિંદર ઉડેત ન પોહાય સાહેબ બે થી ચાર રાજકોટ માં ખૌરીય ભતા નથી બોલો ઈ કે બે થી ચાર કમ્પ્લીટ રેસ્ટ તમે વિચાર કરો ખહુરિયા ને સંતોષ છે પણ માણસને સંતોષ નથી જો સંતોષ ન હોય ને તો એ માણસ હોય તો ખહુરિયું જ કહેવાય રાત્રે એ કૂતરો ને કૂતરી બે આમ ધૂળની અંદર ખાડા ગારી નિરાયતે શિયાળાની કડકડતી ટાઈટમાં અને હું પ્રોગ્રામ કરીને આવું સાહેબ રાત્રે બે વાગે ચાર વાગે અમારું તો નક્કી જ ન હોય કારણ કે કલાકારનું જવાનું નક્કી હોય આવવાનો ટાઈમ નક્કી જ ન હોય એક દિવસ તો સવારે છ વાગે આવ્યું આવીને આમ ડોરબેલ વગાડી શ્રીમતીજી તપેલી લઈને આવ્યા બે લીટર આપો મેં કીધું જરાક આંખ તો ઉગાડો આ આ દૂધ વાળો નથી આ ઘર વાળો સામે ઉભો પણ અમારા કલાકારનો ટાઈમ નક્કી જ ન હોય એક દિવસ રાત્રે ચાર વાગ્યે સાહેબ હું આમ શેરીમાં એન્ટર થયો હવે જોજો આ ખહુરિયાની કેવી નિરાત હોય ઓલી જે કૂતરી હતી ને એને મોઢું હલાવ્યા વગર ખાલી ખાલી આમ આંખ જ ખોલે નો હાથ હલાવે નો મોઢું હલાવે કાંઈ નહીં આંખ બંધ હોય ને આમ પગલા મારા પડ્યા આંખ ખોલી બાજુ હું ખહુરિયો હું તો ખાલી એટલું જ કીધું બકા જો તો અત્યારે અભાગ્યો કોણ આવ્યો એટલે બાજુમાં ખવુરિયો હતો તો એણે ખાલી આ બક્કા કીધું એટલે આંખ ખોલી આમ મારી આમ જોયું બંધ કરી દીધી બંધ આંખે જવાબ આવ્યો એ કે જગદીશભાઈ પ્રોગ્રામ કરીને આવ્યા લાગે એમ કરીને પાછો આંખ બંધ કરી ગયો બોલો પણ એ કૂતરી જે એક વાક્ય બોલી એ સાંભળીને મને એમ થયું કે ધરતી માર્ગ આપે ને તો અત્યારે અત્યારે હુમાઈ જાઉં એ કૂતરી એક જ વાક્ય બોલી કે આ કલાકાર થયો એના કરતા ખહુરિયો થયો હોત ને તો શાંતિથી હૂતો હોત આ આ ધૂળની અંદર ખાડો ગાળી અને ઊંફમાં હૂતો હોત સાહેબ આપણે ઘણી વખત એવું માનતા હોય કે આપણે સુખી છીએ પણ ઘણી વખત આપણા કરતા ખહુરિયા સુખી હોય આપણે ઘણી વખત એવું માનતા હોય કે આ તો ભિખારી છે પણ સાહેબ ભિખારી ઘણી વખત આપણા કરતા સુખી હોય હું એક ફિલ્મ જોવા ગયો ને મારી બરાબર બાજુમાં હું તો અંધારામાં ફિલ્મ ચાલુ થઈ ગયેલું અને જઈને બેઠો પણ ઇન્ટરવલમાં લાઈટ આવીને આમ જ્યાં જોયું ને જે રોજ મારી શેરીમાં માગવા આવે એ મારી બાજુમાં બેઠો મને કહેલો પોપકોર્ન ખાવ એટલે મેં કૂધું તારા પોપકોર્ન મારે ન ખવાય મને કે ખાવ તમારા પૈસાના જ લાવ્યો છો ભિખારી ના પોપકો મારે નથી પડવું મેં કીધું કેમ એક મહિનાથી થી આવતો નથી અને ત્યારે એ ભીખારી જવાબ આપે છે કે એક મહિના પેહલા મારી દીકરીના લગ્ન થયા તમારી છત્રી બંગલાની સોસાયટી મેં મારી દીકરીને કરિયા આપી દીધી મને કે હવે એક મહિનાથી જે જુવાન ભિખારી માગવા આવે છે ને મારો જમય માગવા આવે મેં ઘરે જઈને મારી પત્ની એને કીધું મેં કૂધવા છેલ્લા ત્રીસ વર્ષથી આખી દુનિયાને દાંત કઢાવ્યા છોતેર વખત ભારતમાંથી પરદેશ જઈને દાંત કઢાવ્યો અને ત્રીસ વર્ષમાં ખાલી એક બંગલો કરી હીકો ખવુરિયાની જેમ દોડ્યો અને ત્યારે એક બંગલો કરી એકો મારા કરતા તો આ ભિખારી ભાગશાળી કે છત્રી બંગલાની સોસાયટી તો એની દીકરીને કરિયાવરમાં આપી દીધી ભલામાણા તમે વિચાર કરો કે માણસ ઘણી વખત એમ માનતો હોય કે હું સુખી છું સંપત્તિ માણસને સુખી ન કરી શકે દેખા દેખી જે દેખા દેખીમાં જીવે છે ને એ માણસ હોય તો પણ ખહુરીઓ છે જે બીજાનું હારું નથી જોઈ શકતો એ માણસ હોય તો પણ ખહુર્યો જ અંબાલાલે કૂતરો લીધો દેખા દેખીમાં ભોગીલાલે લીધો પાછા બેઠા બેઠા એના કૂતરાનું વખાણ કરે કોક હોય તો છોકરાનું વખાણ કરે કૂતરા અંબાલાલ કે મારો કૂતરો એવો ટ્રેન કર્યો મને કે જેવું હવારે છાપું આવે એટલે આમ ફળિયામાં છાપું પડે ને કૂતરાનો અવાજ આવી જાય અને ખરેખર આ ધરતી કંપની સૌથી પહેલી ખબર પશુઓને પંખીઓને પડે પછી માણસને ખબર પડે કૂતરાને ખબર પડી જાય છાપું પડે ને એવો ઊભો થઈ જાય ઘરમાંથી મોટામાં છાપું દબાવી અને મારી પાસે આવીને આપી જાય આમ જે અંબાલાલ કીધું ને માણસ કેવો ઈર્ષાળું છે કે બીજાના કૂતરાના વખાણે હાંભળી ન કે ભોગીલાલ કે તારું છાપું લઈ આવે એમાં શું ટ્રેનિંગ આપી તો કે તે તો કે મેં તો એવી ટ્રેનિંગ આપી ઉપાડી આવે અને પાછો એવો ટ્રેન કર્યો કે રોજ જુદા જુદા લાવે એક જ થી લેવા જાય ખબર પડી જાય એટલે પેલા બાર નંબર નું લઈ આવે ને પછી બીજેદી તેર નંબર નું લઈ આવે ને પછી ચૌદ નંબર નું લઈ આવે જુદા જુદા ઘરના છાંપા લઈ આવી અને મને આપી જાય એવો મેં ટ્રેન કર્યો સાહેબ કોકનું હરામનું લઈ લે એ કહોરિયા નહીં તો બીજું શું કહેવાય અંબાલાલ કે આના કરતા કંઈક એવું ઊંચું બોલું કે એનું મોઢું બંધ થઈ જાય અંબાલાલ કે મેં તો મારા કૂતરાને એવી ટ્રેનિંગ આપી એવી ટ્રેનિંગ એ એબીસીડી બોલે કૂતરો ભોગીલાલ આમલામ જોઈ રહ્યો એના ચહેરાની રેખાનું બદલાણી અંબાલાલને એમ કે આ કહું ને પછી તે મોળો પડી જાય મારો કૂતરો એબીસીડી બોલે ભોગીલાલ કે મને ખબર છે કે એ તને કેવી રીતે ખબર પડી તો કે મારો કૂતરો કાલ જ કહેતો હતો કે અંબાલાલ કાકાના કૂતરાને એબીસીડી શીખડાવી દીધી મેં સાહેબ માણસને પાછું પડવું જ નથી હેં માણસને કોઈ પણ રીતે સાહેબ હિંમત હારવી જ નથી હાર કબૂલવી જ નથી અને આવી વૃત્તિ લઈને જીવતા હોય ને એ ઇન્સાન હોય તો એને કહુરિયા જ કહેવાય કારણ કે માણસમાં ને અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગરબત્તી પોતે સળગે ને બીજાને સુવાસ આપે પણ માણસ બીજાની સુવાસ જોઈને પોતે સળગે નેતા પણ જો નીતિથી ન જીવતો હોય તો મને એવું લાગે છે કે એને પણ ઇન્સાન કહેવાની જરૂર નથી પણ જ્યારે આ ખહુરિયાની જ વાત નીકળી છે તો છેલ્લે એક નાનકડી વાત મારે કહેવી છે રામ ઓડિયો જોક્સના હાસ્ય પ્રેમી દર્શકોને એમાં હાસ્ય નથી પણ આ વાત તમને ગમશે બહુ એક અજાણો વટે માર્ગું એક ગામમાંથી પસાર થતો હતો અને એને તરસ લાગી અને ગામના પાદરમાં જે ઘર હતું ત્યાં જઈને એને પાણી માગ્યું અને કરધણીએ પાણી આપ્યું અને અજાણ્યા માણસે કરધણીને કીધું કે તમારું ખેતર બહુ દૂર લાગે છે કે હે કે તમારું ખેતર બહુ છેટું લાગે છે એટલે ગરધણીએ કીધું કે તમે હાવ અજાણ્યા છો પહેલી જ વાર આ ગામમાં આવ્યા છો તમે શેના ઉપરથી કહો છો કે મારું ખેતર બહુ છેટું છે અને ત્યારે એ અજાણ્યો વટે માર્ગું બોલો કે તમારા ખેતરેથી અત્યારે ગાડું આવ્યું અને ગાડા ભેગું તમારું કૂતરું આવ્યું અને એ કૂતરું ઘરમાં આવતા વેંત પડી ગયું એ એટલું બધું થાકી ગયું કે ડોળા ગયો ગયું જીભ બહાર નીકળી ગઈ અને લહ 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 હાંફે છે એટલે મને એમ થયું કે આ કેટલું બધું ચાલીને આવ્યું હશે તમારું ખેતર કેટલું છેટું હશે અને ત્યારે કરદણી ખડખડાટ હસવા માંડ્યો અને એટલું જ બોલ્યો કે ગામમાંથી સીમમાં જાઓ ને તો પહેલું જ ખેતર મારું છે આ હા મેં દેખાય ને ઈ લીંબડી વાળું પેલું જ ખેતર મારું છે પણ આ કૂતરું ગાડાની સાથે નીકળે અને જ્યાં કોઈ આડમાર્ગ ઉપર બીજું કૂતરું ઊભું હોય દોડીને ત્યાં જાય એ કૂતરાની સાથે ઝઘડો કરે ભસે મારે પછાડે વળી ગાડા નીચે આવે ત્યાં બીજો આડમાર્ગ જોઈ જાય વળી ત્યાં કૂતરું ભાળી જાય દોડીને ત્યાં જાય એને ભસે મારે પછાડે ટૂંકમાં અહીં સુધી પહોંચતા પહોંચતા એટલું બધું થાકી જાય છે કે નાનકડું અંતર પણ એને બહુ લાંબુ લાગે છે મિત્રો તમને નથી લાગતું આપણું જીવન પણ આ જેવું છે સાહેબ કબર સુધી જવાનું છે પણ તો આપણે પચીસ વખત મુંબઈ જઈ આવી પંચોતેર વખત અમદાવાદ જઈ આવી દસ વખત અમેરિકા જઈ આવી અને હરવાળે એટલા બધા થાકી જઈ બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી એટલે આપણે માણસ થઈને જીવીએ આપણે કોઈની સાથે કોઈ વેરભાવ ન રાખીએ અને આવી જ રીતે પરિવાર સાથે પ્રસન્ન રહીએ આ જગતમાં ખહુરિયા તો તમને તમામ ક્ષેત્રમાં મળશે પણ આપણે ખહુરિયા ન બની પણ સાચા અર્થમાં ઇન્સાન બનીને જીવીએ સત્યમ શરણમ ગચ્છામી હાસ્યમ શરણામ ગજ્યામી